श्रीपुरुषोत्तम श्रीहरिं नारायणपरब्रह्म प्रकटभये श्रीकृष्णप्रभु भूपरस्थापनधर्म करजोरेशिरनामिके बन्धुबारहिवारम् अनेकविघ्ननिवारणे पुरधरी धर्मकुमारमुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधव सश्रीकृष्णपरं ब्रह्म भगवान् पुरुषोत्तमा उपाशिष्टदेवो नः सर्वाविर्भावकारणम् वर्णिवेश्य रमणीयदर्शनं मन्दः सरुचिरान्नाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदाम् धर्मनन्दनमहं विचिन्तये बुलोस्वामीनारायणभगवान् नारायण श्रीवरताल्विहारी श्रीकृष्णमहाराजनि जय श्रीलक्ष्मीनारायणदेवनी जय दे। श्रीनरनारायणदेवनी जय શ્રી વડતાલ ધામ ઇષ્ટદેવ ભગવાન શ્રીહરિ વડતાલ વિહારી શ્રીહરિ કૃષ્ણ મહારાજ તથા લક્ષ્મીન દેવ નદી ભગવત સ્વરૂપે સંધિમાં ભગવત શિવમાં ઉપસ્થિત ભંડારી સ્વામી શ્રી સ્વામી તથા સભામાં ઉપસ્થિત સતીષભાઈ બદામવાળા અને ઇન્ટરનેટના માધ્યમથી સત્સંગનો લાભ લઈ રહેલા એવા સર્વેવાલા હરિભક્તો સર્વે ભાવથી જય સ્વામિનારાયણ વિક્રમ સંવત બે હજાર ગુરુવાર નવેમ્બર મહિનાની ચોવીસમી તારીખ અનુરાધા નક્ષત્ર વૃશ્ચિક રાશિ અક્ષર માસનો નો પ્રારંભ થાય છે સ્વામિનારાયણ મંદિર ઉત્તમ બાગ સુરતના દેવો નો પાટોત્સવ છે મારા શ્રી સુરત પધારે છે ਤਵੀ ਰਿਤਨ ਦਿਵਸ ਸੇ ਆਟੋਸਨਾ ਦਰਸ਼ਨ ਕਰ ਜੋ ਸਾਂਝੇ ਉਹਦਾ ਬਖਤੋ ਪਰਦੇਸਰ ਨੇ ਪਾਕ ਕਾਲਾ ਆਪੀਨੋ ਦਿਵਸ ਸੇ ਕਲੇ ਤਾਂ ਮਕਸਰ ਮੈਨੋ એટલે ਗੀਤਾ ਮਾ ਭਗਵਾਨੇ ਕਿਦੋ માસાના માર્ગ શીર્ષ અહમ ભગવાનની વિભૂતિ રૂપ એવો આ માસ છે ભગવાનને બહુ પ્રિય છે આમાં ધનુર્માસ આવતો હોય છે પણ બધું ટાઈમિંગના લીધે આ કપાસી થતું હોય છે મહારાજ અહીંયા ડભાણમાં બિરાજમાન છે અને રંગોત્સવની શરૂઆત થઈ ગઈ છે સંતો પ્રથમ મહારાજને રંગે રંગી રોડી રહ્યા છે રંગ મહારાજના ઉપર ડોળે છે જુદા જુદા કટોરા ભરીને અને ગુલાલ પણ નાખે છે મહારાજ ઉપર સુરતનો ગુલાલ વખાણ્યો સ્વામીએ ગંગદાસભાઈ સરાણિયા સરાણ્યો અત્યારે તો હીરાની સરણ્યો બનાવ હીરા કસવાની તો સરાણિયા હતા એ સરણિયાનું કામ જાણતા હતા ચપ્પુને સૂડી અને બધું એનું ધાર કઢાવે એને પણ શરણિયા કહેવાય બહુ સુંદર ગુલાલ બનાયેલો હતો આવો ગુલાલ બીજે નહોતો મળતો એવો ગુલાલ હતો ક્યાંય દેખાતો નથી આવો બીજે એમ કે છે એક પોંચ ભરીને સંતોએ મહારાજ ઉપર ગુલાલ છાંટ્યો

સ્વામી કહે છે કરોડો વસંત અને કરોડો કામ તે સ્થળે મૂર્તિમાં લીન થઈ ગયા હતા કોટિક વસંત કોટિક કામ મૂર્તિ મેં લીન હો ગઈ તો મૂર્તિ કરોડો કામને લજ્જા પમાડે અને કરોડો વસંતને પણ લજ્જા પમાડે સાક્ષાત શૃંગારને પણ લજ્જા પમાડે એવી મૂર્તિ સુંદર લાગતી હતી અનંતકોટિ બ્રહ્માંડની જે શોભા સુષ્મા કહેવાય છે તે બધી આવીને મૂર્તિમાં સ્થિર થઈ ગઈ હતી અનંતકોટિ બ્રહ્માંડની બધી શોભા એ શોભાને બનાવનાર ભગવાન જ છે તો એ શોભા બધી એમાં હોય એમાં કોઈ નવાઈ નથી એવી શોભા ભગવાનની સ્વરૂપની છે એ સ્વરૂપને જોવાનો જે આનંદ છે એ જ ખરો આનંદ છે તો એ શોભાને સુષ્મા સુંદર શોભા કહેવાય સુંદર તે બધી આવીને મૂર્તિમાં સ્થિર થઈ ગઈ હતી અને શ્રીહરી જ્યારે પૂરા રંગથી ભરાઈ ગયા હતા ત્યારે સંતો પાર્ષદો કાઠી દરબારો જે શ્રીહરીની સાથે રહેતા હતા તે બધા જ્યારે કેસર ગુલાલ અને રંગ લઈને શ્રીહરિની પૂજા કરી રહ્યા હતા ત્યારે શ્રીહરી સૌને નીચે બેસાડી દીધા બધા જ એકસાથે ફરાફરતી મહારાજને રંગવા માટે આવ્યા છે અને બધા જ રંગ નાખે છે મહારાજ ઉપર એમની સાથે રહેનારા જે ખાસ કાઠી દરબારો છે એ પણ બધા લાભ લઈ રહ્યા છે સંતોની અને હરિભક્તોની જે સભા હતી તે જ્યારે નીચે બેસી ગઈ ત્યારે અત્યંત શોભતી હતી તાસા ઢોલ પડઘમ ભેરી રણસિંગી અને તુરાય વગેરે વિવિધ પ્રકારના વાજિંત્રો વાગતા હતા વિવિધ વાજિંત્રોથી બધાને રંગોત્સવનું સુરાતન લાગતું હતું બધું આકાશ ઘણું ગાજી રહ્યું હતું ત્યારે શ્રીહરી રંગને ઉડાડવા લાગ્યા બધાને બેસાડી અને એના ઉપર મહારાજ બધા ઉપર રંગ ઉડાડવા લાગ્યા તે વેલાની મૂર્તિની છટા કહી શકાતી ન હતી મૂર્તિની એવી સુંદર છટા લાગતી મહારાજ જે રંગ ઉડાડતા ત્યારે એવી સુંદર છટા લાગતી હતી નટની છટા કરતાં પણ તે છટા ભારે હતી નટવર છે ભગવાન તો નટ જે ખેલ કરતો હોય અને એ એની જે છટા હોય એના કરતા પણ અતિશય ભગવાનની સદ્ધા સુંદર હતી અપાર રંગ ઉડાડતા હતા બહુનામી શ્રી સહજાનંદ સ્વામીએ સોનાના કળશ ભરી ભરીને રંગની જડી મચાવી દીધી જે રંગ ભરેલો તેમાંથી સોનાના કળશ ભરી ભરીને માણસ બધાને ઉપર ઉડાડે છે સૌ પહેલા શ્રીહરિ સંતોની સભા તરફ આવ્યા રંગની રેલમ છેલ મચાવી દીધી પ્રથમ સંતોને બધાને રંગથી રંગ્યા ને રેલમ છેલ થઈ રંગ બધો ત્યાં જમીન ઉપર એના રેલાઓ ચાલવા માંડ્યા કમળ કસુંબો અને ગુલાબના વનની જેમ સંતોની સભાને શોભાડી દીધી કમળનું વન હોય ને કસુંબાનું રંગ એવો સરસ રંગ કસુંબીનો રંગ જામ્યો ગુલાલનો રંગ એટલે વિવિધ રંગની ફૂલવાડી હોય એવું સંતોનું એ દર્શન થતું હતું તે પછી જ્યાં કાઠી દરબારો બેઠા હતા તે સભામાં શ્રીહરી આવ્યા અને રંગ એટલો બધો ઉડાડ્યો કે તેની શોભા કહી શકાતી નથી કાઠીઓ ઉપર પણ બરાબર મહારાજે રંગ ઉડાડ્યો છે વિપ્રો વણિક પાટીદારો વગેરે વિવિધ પ્રકારના વૈશ્ય જે ગણે પાર આવે તેમ નથી વિપ્રો છે બધા વણિકો છે પાટીદારો છે વિવિધ પ્રકારના વૈશ્ય છે બધા એટલે વૈશ્યમાં બધા જે જાતિ કહેવાય બધી જ જાતિના લોકો આવેલા છે જાત જાતના ક્ષત્રિયો ક્ષત્રિયોમાં પણ જુદી જુદી જાતિ છે કુલ ચાર ગણીયે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય પણ અંદર પેટા જાતિઓ બધી છે જેમ વાણિયા હોય પટેલોમાં પછી અલારી પટેલ હોય કડવા પટેલ હોય લેવા પટેલ હોય એવી રીતના વિવિધ જાતિઓ છે બધી વિવિધ ક્ષત્રિયોમાં પણ ગ્રાસિયા દરબાર હોય કાઠી દરબાર હોય રસપૂત હોય એવી રીતના એમાં પણ ઘણી બધી જાતિ જાતના ક્ષત્રિયો અને અનેક પ્રકારના શૂદ્રો

સેવકો બધા રંગના ઘડા અને કળશો મહારાજને અર્પણ કરે છે અને મહારાજ બધાના પર દોડતા જાય છે રંગના કળશ ભરીને તે સહુના ઉપર નાખ્યા અને રંગની ધૂમ મચાવી દીધી તે સમયે સંતો વસંતના પદ ગાતા હતા જ્યારે કેસર પતંગ અને કેસુડાનો રંગ ઉડાડી રહ્યા હતા ત્યારે ઉડાડવા માટેનો ગુલાલ ભરવા રૂમાલની જોડીઓ બનાવી દીધી હતી પ્રથમ કેસર પતંગ પતંગનો એવો રંગ અને કેસુડાનો રંગ એ તો આ બધો ઘોળેલો રંગ છે જળવાળો જળથી એટલે પ્રવાહી અને પછી ગુલાલ જે છે કોરો એને એને પહેલાં કળશથી ઢોળે છે અને આ ગુલાલને પછી રૂમાલની જોડીઓ બનાવે છે અને જોળીઓમાં ભરીને ફાંટ ભરીને ઉડાડે છે બંને રૂમાલની જોડી બનાવી અને જે ગુલાલ ભર્યો હતો તેને રંગ વિના શેરી ઉડાડવા લાગ્યા તે ગુલાલ ઉડાડવામાં બહુ તેમનું ઘણું ચાતુર્ય દેખાતું હતું એ પાછું એમનું ચાતુર્ય છે એવું કે એને એ બધાને ઉપર એવો ગુલાલ ઉડે દૂર દૂર સુધી જાય અને બધાને ઉપર એ રીતના પડે અને મારા જે ઉડાડતા હોય એની જે છબી જે છે એ તો ભક્તો તો એ જ જોયા કરે એનું ચિંતન કરે અને એ મૂર્તિને જોયા કરે જે ભક્તો શ્રીહરીની તે ચતુરતાને દેખતા હતા તેના ચિત્તમાં મૂર્તિ ચોટી જતી હતી તેમાં ચાતુર્ય સિવાય બીજું કોઈ કોઈ વાત જ ન હતી એવી ચતુર મૂર્તિ ભગવાનની જોઈને એમના ચિતમાં એ એકદમ ફોટો પડી જતો ચિતમાં બધું રહે છે તો બીજું બધું જ આપણે જેટલું જેટલું જોયું હોય રહે એના કરતાં ભગવાનની મૂર્તિ રાખવી એ ચિત્તનો મુખ્ય વિષય છે ચિત્ત ભગવાન એટલા માટે જ નિર્માણ કરેલું છે એમાં એમાં મૂર્તિ ફિટ થાય અને એમાંથી પછી જીવ નજીક છે એટલે જીવમાં ઉતરે મૂર્તિ જીવાત્મામાં મૂર્તિ ઉતારવી એ જ આપણો મુખ્ય મનુષ્ય જન્મ મળવાનો હેતુ છે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે એનું મુખ્ય ફળ એટલું જ છે તેમાં ચાતુર્ય સિવાય બીજું કંઈ વાત જ ન હતી કારણ કે શ્રીહરિ સ્વયં ચતુરતાની મૂર્તિ રૂપ છે જોયા શ્રી ધર્મકુમાર ચતુરવર એમ ચતુરવર છે ભગવાન જ્યારે ગુલાલ ઉડાડી રહ્યા તે સમયે હરિભક્તો ફગવા લાવ્યા હતા જેને જેવી શ્રદ્ધા હોય તે પ્રમાણે ફગવા લાવતા ભગવાનના મોટા ઢગલા તો પર્વત જેવા થયા હતા ખારેક શ્રીફળ લાવ્યા હતા તે જ પ્રમાણે ખજૂરના તો પર્વત બનાવી દીધા હતા આવું બધું ભક્તો વસંત ઉત્સવમાં જવું છે એટલે પોતે બધા ગાડામાં આવ્યા હોય અને એમાં બધું ભરી ભરીને લાવ્યા હોય અને ત્યાં મળતું હોય તો ત્યાંથી પણ ઉત્સવ માટે લઈ આવે જે વડતાલ જઈએ આપણે તો વડતાલ અથવા જે શહેરમાંથી આપણે જતા હોય ત્યાંની વખણાતી હોય એ બધી લઈ લઈને આપણે જતા હોય તેવી રીતે ભક્તો બધાએ જે લાવ્યા છે ને ખારેક એના પર્વત જેવા ઢગલા થયેલા છે ખારેક અને શ્રીફળ લાવ્યા હતા તે પ્રમાણે ખજૂરના તો પર્વત બનાવી દીધા હતા જે રીતે બધામાંથી થોડું જમતા હતા જે પહેલાં જે સંતોને વર્ણ્યો હતા તેમને ફગવા આપ્યા ફગવા આપણે જે બોલીએ છીએ રોજ ફગવા શું શું બોલીએ છીએ ભગવામાં શું બોલીએ છીએ રોજ સવારે બોલો એક કડી બોલો માઇકમાં બોલો મહાબળવંત માયા તમારી જેણે આવરિયા વરિયા નરનારી આવા ભગવાન સાનિંગપુરમાં ભક્તોએ માગેલા છે ગુજરાતના ભક્તો તો ભગવાન એટલે આ બધી ધાણી ખજૂરને વસ્તુઓ જે આપે એને ભગવા પણ ભગવાનના ભક્તો જે છે આ વસ્તુ તો પ્રસાદીની યાદ રહેવી છે પણ તમે એવા અમને વરદાન આપો એવું જે માગ્યું એ ભગવા રૂપે મહારાજે આપેલું છે સીધા દાસને ફગવા એવા બીજું કોણ સમર્થ એવું દેવા સ્વામી છેલ્લે લખ્યું છે કે ભગવાને પોતાના ભક્તોને આવા જે ફગવા આપ્યા આ ભગવા તો બીજા કોઈ આપી શકે નહીં હોળી રંગ ઉત્સવ થતા હોય બધા દરબારોમાં રાજાઓમાં રજોડામાં બધે થતા હોય પણ એમાં તો સોના ઘરેણા કે એવું બધું આપે પણ આવું જે આ અંધશત્રુઓ વિશે અને ભક્તને ઉત્તમ આધ્યાત્મિકતા વિશે જે માંગણી કરી છે એવી માંગણી કોઈ કરે નહીં અને કોઈ આપી શકે નહીં પણ ભગવાન જેવાય સિવાય કોઈ એવું સમર્થન નથી એમ સ્વામી લખ્યું છે તેવા ફગવા આપેલા છે અહીંયા આ બધા ખજૂર ખારેક નાળિયેર અને પતાસાને એવું બધું જે લાવ્યા છે સાકર વગેરે એના ઢગલા થયા છે અને એ ડાળિયા પણ હોય ઉમરા હોય ધાણી હોય આ બધું ઢગલાઓ અને એ બધું ભરી ભરીને મહારાજ બરાને આપે છે તો શ્રીહરી પહેલાં સંતોને વર્ણીઓ હતા તેમને આપ્યા એમાંથી પહેલાં થોડું થોડું જમ્યા અને પછી સંતો વર્ણીઓને આપ્યા અને પછી પાર્ષદોને અને કાઠી દરબારોને ફગવા આપ્યા તે પછી જે હરિભક્તો હતા તે સૌને પણ શ્રીહરીએ ફગવા આપ્યા પહેલાં રંગનો ઉત્સવ કર્યો અને પછી તે પછી ફગવાનો ઉત્સવ કર્યો એવી રીતે ભગવાન બધા એને આપ્યા અને મારા આત્મા આપે ઢોળાય તો એમાંથી પણ લઈ લે બધી પ્રસાદીની રજ છે અને બધું એઠે પડેલું પણ લઈ લે પ્રસાદ તે પછી સુકદાયક શ્યામ સુંદર અશ્વ પર બેસીને ગામમાં આવ્યા તે પછી ઉતારે આવીને નાહ્યા સુંદર પાણીને ગરમ કરાવ્યું મુકુંદાનંદ વર્ણિએ શ્રીરીને અંગ છોળી છોડીને નવડાવ્યા રંગવાળી મૂર્તિ થયેલી હતી એટલે મહારાજના સ્વરૂપને ગરમ પાણીથી મુકુંદાનંદ વરણી છોડી છોડીને નવરાવી રહ્યા છે તે સમયે એક પાટ ઉપર બેસાડ્યા હતા વીસ થી પચીસ ઘડા જેટલા પાણીથી શ્રીરી નાહ્યા વીસ પચીસ ઘડા જેટલું પાણી એનાથી બ્રહ્મચારી મહારાજને નવરાયા છે પછી ઊભા થયા અને કોરા વસ્ત્રથી અંગ લૂછ્યું પછી સુંદર કોરવાળું પીતાંબર પહેર્યું હતું કેટલાક ઘડા હતા આવું બધું પણ સ્વામી નાનું મોટું બધું જ વર્ણન લખી લે છે અને વસ્ત્ર હોય તો એ પાછું સુંદર રેશમી કોરવાળું હોય તો એ બધું જ લખે છે પછી સુંદર કોરવાળું પિત્બર પહેર્યું હતું અને બીજું પીતાંબર ઓઢી લીધું સરળોમાં સાંખડીઓ પહેરી લીધી તે પછી કેટલાક વિપ્રહરી ભક્તોએ વિવિધ પ્રકારના ભોજન તૈયાર કરી રાખ્યા હતા એટલે જ્યાં ભોજન બનાવ્યા હતા ત્યાં જઈને શ્રેય રીતે થાળ જમ્યા વિપ્ર વિપ્રોએ સરસ સરસ મહારાજ માટે ભોજન તૈયાર કરાવી રાખ્યા હતા ત્યાં મહારાજ જમવા પધાર્યા છે એવી રીતે અહીંયા તરંગ પૂરો થાય છે શ્રી સહજાનંદ સ્વામી શ્રી સિદ્ધાનંદ મુરચિત શ્રી હરિચરિત્રામાં સાગરના ચતુર્દશ પૂરમાં શ્રીહરિ ડભાણમાં વસંત પંચમીએ રંગોત્સવ કર્યો એ નામે બાવીસમો તરંગ સમાપ્ત થયો સહજાનંદ સ્વામી મહારાજ વસંતોત્સવ પશ્ય અપરાહને સભા કરી શ્રીહરિને હરિભક્તોના ઉપર હેત હતું એટલા માટે તેમણે વિવિધ પ્રકારના વસ્ત્ર અને આભૂષણ ધારણ કર્યા હતા અને અશ્વ ઉપર બેઠા દસ અવતારના ઝરી કામવાળું છત્ર શિર ઉપર ધાર્યું મારા જેવી રીતે ભક્તોને સુખ થાય ભક્તોને આનંદ થાય એટલે કે છે જે ભક્ જે ભક્તો વસ્ત્ર અલંકાર લાવ્યા હતા એને ધારણ કર્યા હરિભક્તો પર ખૂબ ભેદ છે મહારાજને એટલા માટે તેમણે વિવિધ પ્રકારના વસ્ત્ર અને આભૂષણો ધારણ કર્યા ભક્તોને ખૂબ આનંદ આવે એમ મહારાજને જોઈને એનું દર્શન ચિંતન થાય એટલા માટે મહારાજ એવા જુદા જુદા વસ્ત્રોને ધારણ કરતા હતા મહારાજને તો સાદું રહેવું ગમે છે પણ સદા શ્વેતાંબર શ્રી ધાર હતા અંબર ઝરકશિયા કોઈ વાર એમાં પ્રેમાન સ્વિં ગાયેલું છે સદા શેતાંબર શ્રીજી ધાર તારે અંબર ઝર કશિયા કોઈ વાર સજની શ્રીજી મુજને સાંભર્યા રે ત્યાગીનો વેશ એટલે સાદા વસ્ત્રો ધારણ કરે છે પણ ભક્તોને રાજી કરવા માટે ભક્તો વિવિધ પ્રકારના જે કંઈ અલંકારોને શણગાર લાવે છે ને મારા ધારણ કરે છે આપણને તો સારું સારું લાવે તો પહેરવું ગમે પણ મહારાજને તો ભક્તોને રાજી કરવા માટે એમને તો કંઈ લાલસ કે આશા છેદની અપેક્ષા છે નહીં કોઈ જાત તો ભક્તોને સુખ થાય એટલે બધું ગ્રહણ કરતા હોય છે મહારાજ ભક્તોને કેવી રીતે રાજી કરવા ભક્તોને મહારાજને જોઈને એને પોતે કંઈક આપ્યું છે મહારાજ આપણી વસ્તુને સ્વીકારીને બહુ રાજી થયા છે એટલે ભક્તોને દિલમાં યાદ રહી અને આપણે તો વાંચીએ સાંભળીએ તો આપણને પણ આનંદ આવે છે એટલા માટે તેમણે વિવિધ પ્રકારના વસ્ત્ર અને આભૂષણ ધારણ કર્યા હતા અને અશ્વ પર બિરાજમાન થયા અને જે છત્ર હતું એ દસ અવતારની છબીઓ એમાં કોતરેલી તો એવી દસ અવતારની મૂર્તિઓ એમાં જરીકામથી ભરેલી હતી ઝરીકામવાળું છત્ર સુરતમાં બનાવે તેમજ સૂર્યમુખી પણ મસ્તકે ધારણ કરી સૂર્યમુખી જેવા ગોળ ગોળ જે બનાવે છે અને એ પાર્ષદો લઈને ચાલે આગળ પાછળ તો એવી રીતના સૂર્ય હોય ચંદ્ર હોય એવા નિશાનો બધા હોય સૂર્યમુખી પણ મસ્તકે ધારણ કરી હતી અને હાથમાં સુંદર છડી રાખી હતી છડીમાં વિવિધ પ્રકારના મોતી જડ્યા હતા તે છડી ઘણી શોભદાર હતી છડીઓ જુદી જુદી મહારાજ ધારણ કરતા હાથમાં અને ઘોડા નાખવાની જેમ પેલી ચાબુક રાખતા હોય એવી રીતની છડીઓ મહારાજ રાખે અને એનાથી શોભા મહારાજની મૂર્તિની સુંદર લાગે એ છડીઓ બધી પ્રસાદીની અક્ષરભુવનમાં છે એના દર્શન કરજો એમાં મોતીઓની છડી પણ છે જુદી જુદી ઘોડી નાખવાની છડીઓ પણ છે મહારાજની પ્રસાદીની તો એવી છડી મહારાજ સુંદર હાથમાં ધારણ કરેલી હતી એમાં મોતીઓ જડેલા હતા તે ઘણી શોભાદાર હતી એવી શોભાદાર છડી હતી બધા ભક્તજનો ભાવથી તેને દેખતા હતા એવી રીતે એ છડીને પણ ભક્તો ભાવથી જોઈ રહ્યા છે ગામજનો જે પશ્ચિમ તરફનો દરવાજો છે ત્યાં વિપ્રોના ઘર રહ્યા છે ગામનો પશ્ચિમ તરફનો જે દરવાજો છે ત્યાં વિપ્રોના ઘર છે ત્યાં ધર્મકુમાર શેરી હરખભેર આવ્યા છે વિપ્રોના ત્યાં જે ઘર હતા તે ઉગમણાં બહારના હતા તે મકાનોમાં કેટલાક હરિભક્તો ઉતર્યા હતા તેમણે ત્યાં શ્રીહરીને જમાડવા થાળ કરાવ્યા હતા મકાનો કયા દિશામાં છે એ પણ સ્વામી યાદ રાખીને લખ્યું છે એટલે પૂર્વ દિશાના આપણે પણ અહીંયા એ તો બધું સોસાયટીઓ બનાવે છે તો એમાં દિશાઓનું બહુ એ લોકો એ જાળવતા નથી હોતા એટલે એકદમ પૂર્વ દિશામાં મળે નહીં થોડું ખૂણામાં મળે પશ્ચિમ ને ઉત્તર બાજુ હોય અને પૂર્વને ઉત્તર હોય કાં તો પૂર્વ અને દક્ષિણ બાજુ હોય આવી રીતનું થાય છે અને ઘણા અથમણા બારના પણ મકાન હોય દક્ષિણ બારના હોય એવા બધા મકાનો હોય છે પછી એને જે મળી રાખે પણ ભક્તો ગણાય તે ખ્યાલ રાખતા હોય છે પૂર્વ દિશામાં સૂર્યનો જ્વાળો આવે મકાનમાં એટલી શુભતા શુભ ગણાય લાભ ગણાય તો એવી રીતનો ખ્યાલ રાખો મકાન ખોલતી વખતે તો અહીંયા સ્વામી લખ્યું કે જે ભક્તો હતા વિપરો ડબાણના એમના ઉગમણા બહારના મકાનો હતા તે મકાનો કેટલાક હરિભક્ એમાં હરિભક્તો ઉતર્યા હતા હરિભક્તોના ઉતારા ભક્તો હરિભક્તોને ત્યાં આપેલા હતા તો એમણે બધા વિપ્રોને ઘેર આપણે ઉતર્યા છે તો અહીંયા થાળ કરાવીએ તો મારા જમશે એમ એવી રીતે હરિભક્તોએ એ વિપ્રોની પાસે થાળ કરાવ્યા હતા તો શ્રીહરીને જમાડવા થાળ કરાવ્યા હતા અને ભક્તજનોને રાજી કરનારા અને પરમ દયાળુ એવા શ્રીહરિ તે ઘરમાં જઈને થાળ જમ્યા જ્યારે જમી રહ્યા ત્યારે તે હરિભક્તોએ પ્રેમથી શ્રીહરિની પૂજા કરી તે ઘરની ઓસરીમાં એક પલંગ બિછાયો હતો શ્રીહરી ત્યાં આવીને પલંગ ઉપર બેઠા મહારાજને એવી રીતે વિવિધ પ્રકારના ભોજનનો થાળ બ્રહ્મચારીએ તૈયાર કરીને આપ્યો વિપ્રય બનાવેલો હતો અને પછી મહારાજ એને ગ્રહણ કરે છે અને પછી ત્યાં ઓશ્રીમાં પલંગ ઉપર બિરાજમાન થાય છે શ્રીરી ત્યાં આવીને પલંગ ઉપર બેઠા શ્રી શ્રીહરિ ત્યાં પૂર્વ મુખે બેઠા હતા અને બધા હરિભક્તો દર્શન કરતા હતા તેમાં એક મૂળજી શેઠ નામે વણિક હરિભક્ત હતા તે શ્રીહરિની સન્મુખ ઊભા હતા તેમની પાસે એક મોટી ભુજમાં બનાવેલી ભારે રોજી ઢાલ હતી તેમાં વિચિત્ર શોભાદાર સોનેરી કૂબા હતા અને બિલોરી કાંસ કાંસના જેવી તેજ 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 કરતી હતી તેની કિંમત લગભગ સો કોરી આશરે એક રૂપિયા કે ત્રણ રૂપિયાની કિંમતનું એક કચ્છી રૂપાનું નાણું તેવી એ કોરીઓ ગણાતી અત્યારે અક્ષરભુવનમાં એવી કોરીઓ ઘનસામારા નીચે ઊભા છે અને આજુબાજુમાં એવી કોરીઓ રાખી છે શ્રી રીતે ઢાલ હાથમાં લીધી અને તેને જોવા લાગ્યા અને તેની પરીક્ષા કરી રહ્યા હતા આવી જે ઢાલ જે છે આ મૂળજી શેઠ લઈને આવ્યા છે મહારાજ માટે અને ભુજમાં બનાવેલી હતી અને એ ઢાલ મારા જોવે છે બહુ સુંદર ઢાલ છે અને એ વખતમાં એવી મોંઘી ઢાલ હતી સોકવારીવાળી સી રીતે ઢાલ હાથમાં લીધી અને તેને જોવા લાગ્યા અને તેની પરીક્ષા કરી રહ્યા હતા આવી ઢાલ તલવારો આ બધું પ્રસાદીનું આપણા અક્ષરભુવનમાં પણ છે ગઢપુરમાં છે ધોલેરામાં છે એ બધી પ્રસાદીની વસ્તુ દરેક મોટા મંદિરોમાં રાખી હોય છે તેવી ઢાલ જે છે મહારાજે હાથમાં લીધી અને તેને જોવા લાગ્યા તેની પરીક્ષા કરી રહ્યા હતા કે આ ઢાલ કેટલી મજબૂત છે કેટલો શોભાતો છે પણ એનું રક્ષણ કેટલું કરી શકે એમ છે ઢાલ છે ગે ગેંડાના ચામડામાંથી બનાવતા હોય છે એટલે તલવાર્યું મારે તો તૂટે નહીં બંદૂકની ગોળી પણ ઝીલી શકે એવું મજબૂત બનાવતા હોય છે ધર્મ કિશોર શ્રીહરિએ તે પલંગને પલંગને અડતી પૂર્વ તરફ ઢાલ મૂકી પોતાની છડીની અંદર એક અમૂલ્ય ગુપ્તી હતી તેને બહાર કાઢી તેનું રૂપ અજોડ હતું આ છડીની અંદર પાછી ગુપ્તીવાળી છડી હતી ગુપ્તી કોને કહેવાય ખબર છે હે ગુપ્તી હોય છે અહીંયા તલવાર હોય હે અહીંયા ગુપ્તી ગુપ્તી કોણ રહી તલવાર તો આ રહી આપણે હમણાં કાલે ધરાવી હતી ભંડારી સ્વામી તો ગુપ્તી છે ને એ હોય તલવારને વા વાંકી હોય ધનુષ જેવી જોડે ગુપ્તી સીધી હોય સડી જેવી તો એની અંદર ગુપ્તી હતી એ મહારાજે બહાર કાઢી એટલે ધાલ તલવારો આ બધા હથિયારો રાજાઓને શોભે તો આવી રીતની સુંદર શોભા છે મહારાજની અને એનું વર્ણન હજી પણ આગળ છે હવે આપણે ફરીના સેશનમાં એ વર્ણન સાંભળીશું ત્યારે ભગવત નામ સ્મરણ સાથે કથાને વિરામ કરીએ તો આ શનિવારે સરસ આપણે ધામધૂમીથી ઉત્સવ કરવાનો છે વસ્તામૃત જયંતિનો ઉત્સવ છે વસ્તામૃતના આપણે આદર સન્માન માટે એનો પાઠ કરવું એનું પૂજન કરવું અને કે અહીંયા આપણે સુકામેવાથી એનો અભિષેક કરીશું નરેન્દ્રભાઈ મુખ્ય યજમાન છે પણ આપણે બધા પણ બધાને જેને જેને ભાવ છે જેમ અહીં આપણે જોઈએ છીએ કે જ્યાં જ્યાં ઉત્સવ હોય ત્યારે હરિભક્તો બધી વિવિધ સામગ્રીઓ લઈને જાય છે એ મહારાજને તો અહીં સામગ્રીઓ આપણી એની કોઈ તાણ નથી અને મહારાજ બધું પાછું વહેંચી દેતા હોય છે તો એવી રીતે આપણે લઈને જાઓ આપણે પૂજાનો લાભ લઈ લેવો જે પૂર્વે ભક્તો મહારાજને રૂપે હાજર હતા અને લાભ લઈ લેતા એમ આપણે જે જે પ્રસંગના લાભ મળતા હોય તો એને જોયા જ ન કરવું અને લાભ પણ લઈ લેવો એટલે બધા એવી રીતે લઈને આવજો અને લાભ લેજો અને પાઠ કરજો એનું ચિંતન મનન કરજો ન સમજાય તે બધું લખી લેજો અને અહીંયા આપણે પછી એમને એક એક જેની જેને જેને લખીને લાવ્યા છે એને આપણે પછી કથામાં સમજણ પાડીશું એવી રીતનો સરસ ઉત્સવ થશે અને રંગોત્સવનો ત્યારે આપણે કથા સાંભળીશ એટલે મહારાજને કેસરના રંગથી અભિષેક પણ કરીશું એટલે કેસર રિયલ કેસર આપણે એનું ગરમ પાણીમાં ઓગાળી અને નીલકંઠ વર્ણિનો અભિષેકનો પણ લાભ લેવાનો છે બધાએ એટલે બધાને જાણ કરજો અને ઘણા બધા ભક્તોને લઈને આવજો આડોશી પાડોશી અને બધાને સમાચાર પણ મોકલજો વસ્તાવૃત જયંતિના તો એવી રીતે સરસ આપણે વસ્તાવ્રતનો બસો વર્ષ પૂરા થયા છે ત્યારે એનો લાભ લઈશું મહારાજ આપણા માટે આવો જગતના બધા જ જે મુક્તિ માટેના શાસ્ત્રો છે એ બધા જ શાસ્ત્રોનો સાર કાઢી કાઢીને આપણા માટે વસ્તાવ્રતો કીધેલા છે તો એનો આપણે લાભ લેવાનો છે અને આજે થેન્ક્સ ગીવિંગનો દિવસ અહીંના અમેરિકન લોકો માટે છે તો આપણે મારાને થેન્ક્સ ગીવીંગ કરવાનું મારાનો આભાર માનવાનો કે આપણને મહારાજે મનુષ્ય જન્મ આપ્યો છે તો એના લીધે બીજું બધું છે આવો આ મનુષ્ય જન્મ અમૂલ્ય મારા આપ્યો તો મારાનો આપણે આભાર માનવાનો એ લોકો જે રીતે આભાર માનતા હોય પણ આપણે તો આ મારાનો જ સંબંધ બધી બાબતમાં લેવો તો જેમ આપણે મધર ડે ફાધર ડેમાં પણ આપણે ભગવાનને ધર્મદેવ માતાને મધર ફાધર માનતા હોય છે એમ બધા દિવસોને આપણે ભગવાનના સંબંધવાળા કરવાના છે તો એવી રીતે તમે આજનો દિવસ પણ ભગવાનને આભાર વ્યક્ત કરવાનો છે એ આપણે શનિવારે વિશેષનો લાભ લેવો સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રીપતિ શ્રીધરવીશ્વર ભક્તિદર્મા વાસુદેવ હરે માધવમ કેશવમ કામન તારણ શ્રી સ્વામીનારાયણ લીલકંઠમ ભજે શ્રી સજાન સ્વામી મહારાજ